ઠંડી મોડી શરૂ થતા જામનગરમાં જીરુંનું વાવેતર 30 દિવસ મોડું શરૂ થયું. ઠંડી મોડી શરૂ થતા જામનગરમાં જીરુના વાવેતર 30 દિવસ મોડું શરૂ થયું. જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાતા ખેડૂતોએ જીરાનું વાવેતર શરૂ કર્યું. ખેડૂતો મોટાભાગે લાભ પાછમ બાદ વાવણી કરતા હોય છે, પરંતુ ઠંડી મોડી જોવા મળતા એક મહિના બાદ વાવેતર કરી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે. જોકે કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તેના કારણે મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે, ત્યારે ખેડૂતો જીરાનું સારું વાવેતર થાય અને સારા ભાવ મળે તેવી આશા રાખી બેઠા છે. બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં લાલિયાવાડી, કિસાન સંઘના આક્ષેપો. સરકારે ટેકાના ભાવથી મગફળીની ખરીદી તે શરૂ કરી દીધી, પરંતુ બનાસકાંઠામાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ લાગ્યો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આ આરોપ લગાવાયો છે. દાવા પ્રમાણે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે પાલનપુરમાં 2 સેન્ટર તો ફાળવ્યા છે, પરંતુ એક જ સેન્ટર પર ખરીદી થાય છે. આથી ખરીદીની કામગીરી ધીમી ચાલી રહી છે અને ખેડૂતોએ ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. મગફળી ભરીને આવેલા ખેડૂતો ધક્કો માથે પડતો હોવાથી કંટાળીને સસ્તા ભાવે ખુલ્લા માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે. કિસાન સંઘ દ્વારા સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપતા ચીમકી અપાઈ છે કે જો ખરીદી પ્રક્રિયાની ગતિ વધશે નહીં અને બંને સેન્ટર શરૂ નહીં થાય તો સોમવારથી આંદોલન શરૂ કરાશે. મહેસાણા પંથકમાં તમાકુનું બમ્પર વાવેતર. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં શિયાળું વાવેતર થઈ ગયું છે, ત્યારે મહેસાણા પંથકમાં આ વખતે ખેડૂતોએ તમાકુ પાક પર બાજી લગાવી છે. ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરી. મહેસાણા જિલ્લાના ખેડૂતોએ આ વખતે તમાકુનું પણ વાવેતર કર્યું. 1800 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું. કડી તાલુકા સિવાય મહેસાણાના તમામ તાલુકામાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોને આ વર્ષે તમાકુના સારા ભાવ મળે તેવી આશા છે. દર વર્ષે ખેડૂતો મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકનું 3-4 હજાર હેક્ટરમાં વાવેતર કરે છે, ત્યારે આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ તમાકુનું વધુ વાવેતર કર્યું છે. ભાવનગરમાં સીતાફળની ખેતી કરતા ખેડૂતો માલામાલ, ધૂમ ઉત્પાદન મળ્યા પોષણક્ષમ ભાવ. શિયાળો આવતા જ ભાવનગર જિલ્લામાં સીતાફળનું ધૂમ ઉત્પાદન થયું છે. અન્ય ખેતી પાકની તુલનામાં સીતાફળ ઊંચા અને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે, જેના કારણે ભાવનગર જિલ્લાના મહત્તમ ખેડૂતો સીતાફળની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. હવે અન્ય પાકની ખેતી છોડીને બાગાયત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ખેડૂતોમાં સીતાફળનું ભારે આકર્ષણ જોવા મળ્યું. ખાસ કરીને સીતાફળની પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચે ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. રાજ્યના અન્ય જિલ્લાની તુલનામાં ભાવનગર જિલ્લામાં હવે બાગાયત ખેતીનું પણ પ્રમાણ વ્યાપક બની રહ્યું છે, જેમાં નાળિયેર, કેળા, જામફળ અને સીતાફળ સહિતની બાગાયત પાકની ખેતી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. ભાવનગર શહેરના ચેવાડાના, ગાંગડી સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત કોબડી, ભંડારિયા તેમજ પાલિતાણા તાલુકાના મેઢા આસપાસના અનેક ગામોમાં ખેડૂતો સીતાફળ વાવેતર કરી રહ્યા છે. ગુજરાત સહિતના રાજ્યમાં મહત્તમ ભેજવાળા વાતાવરણમાં ઉત્પાદિત થતા સીતાફળના વેચાણથી બાગાયતીકારોને મહત્તમ નફો મળી રહ્યો છે અને બાગાયતકારો સીતાફળના ઉત્પાદન તરફ વળી રહ્યા છે. સીતાફળની ખેતીમાં જૈવિક દવા, ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. સુપર ગોલ્ડન જાતનું એક સીતાફળ 200 ગ્રામ, 300 ગ્રામ અને 350 ગ્રામની આસપાસનું વજન થાય છે. એક છોડમાંથી 30 મણની આસપાસ સીતાફળનો ઉતારો રહે છે. સારી ગુણવત્તાના સીતાફળ રૂપિયા 100 આસપાસના ભાવે વેચાઈ રહ્યા છે. ગઢડાના ચભાડિયા ગામેથી 9 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો. ક્લિનિકમાંથી 34,189 મુદ્દામાલ સાથે દબોચી લીધો. કોઈ પણ ઝોલાછાપ તબીબો પાસેથી સારવાર લેતા પહેલા સાવધાન. ગઢડાના ચભાડિયા ગામેથી મુન્નાભાઈ MBBS પકડાયો. ગઢડા તાલુકાના ચભાડિયા ગામે છેલ્લા 5 માસથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટરને ગઢડા પોલીસે ઝડપી લીધો છે. પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓ, ઇન્જેક્શનો સહિત 34,189 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે ક્લિનિક પર પહોંચી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા શખ્સ પાસે ડિગ્રી બાબતે પૂછતા કોઈ ડિગ્રી ન હોવાનું સામે આવ્યું, જેથી પોલીસે વધુ તપાસ કરતા શખ્સ ઉમરાળા તાલુકાના દડવા ગામનો ધાર્મિક પંડ્યા હોવાનું જાણવા મળ્યું. તે ગઢડા તાલુકાના ચભાડિયા ગામે છેલ્લા 5 માસથી ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતો હતો. ધાર્મિક પંડ્યા ધોરણ 9 સુધીનો અભ્યાસ કરેલો હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું. ઉનાની ખાનગી હોસ્પિટલમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ. દર્દી પાસેથી પડાવ્યા વધુ નાણાં. ઉનાની ખાનગી હોસ્પિટલમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવું કૌભાંડ થયું, જેમાં દર્દીનો ખોટો ક્લેમ પાસ કરાવીને 1,000 રૂપિયા પાસ કરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું. દર્દીની જાણ બહાર ખોટા બિલ મૂકીને 39,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા, જેમાં એક પછી એક દર્દીની 2 આંગળીનું ઓપરેશન કર્યું, જેમાં દર્દી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સમાં ફોર્મમાં સહી કરાવી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં બીજા ઓપરેશનનો 19,000નો ક્લેમ પાસ થતાં કૌભાંડ ખુલ્યું. ઉનામાં ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલનું કાંડ દર્દી જગદીશભાઈએ બહાર પાડ્યો. દર્દીનો આક્ષેપ છે કે તેમની જાણ વગર મેડિકલ
કંપની પાસેથી હોસ્પિટલે 39,000 પાસ કરાવ્યા. એ જ દર્દીનું બીજું 19,000 બિલ મૂકતા વીમા કંપનીને શંકા ગઈ અને દર્દીના મોબાઈલમાં મેસેજ મોકલાવતા ભાંડો ફૂટ્યો. દર્દી આ અંગે ફરિયાદ કરતા હોસ્પિટલના ટ્રસ્ટી દ્વારા આ વાતને દબાવવા અને ભીનું સંકેલી લેવા માટે પૂરતા પ્રયત્નો કરાયા. વીમા કંપની પાસે ક્રેડિટ ખરાબ ન થાય એ માટે હોસ્પિટલે દર્દી પાસે હવાત્યા મારવાનું શરૂ કર્યું. ત્યારે આરોગ્ય વિભાગ અથવા વીમા કંપની યોગ્ય તપાસ કરે તો અનેક ખુલાસાઓ સામે આવી શકે છે. જૂનાગઢમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા વૃદ્ધોની લાગી લાંબી લાઈન, થઈ પડા પડી. 70 વર્ષથી વધુની વયના વૃદ્ધ માટે આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેથી આવા વડીલોને પોતાની સારવારનો ખર્ચ ઉઠાવવો ન પડે. ત્યારે જૂનાગઢમાં આ કાર્ડ કાઢવા માટે વૃદ્ધોની લાઈન લાગી. જૂનાગઢ ખાતે ધારાસભ્ય, વહીવટીતંત્ર તેમજ મનપાના સંયુક્ત ઉપક્રમે આ કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા હતા. કાર્ડ માટે આવતા લાભાર્થીઓએ પણ સરકારનો આભાર માન્યો હતો. દાહોદ જિલ્લામાં નકલી એને હુકમને લઈને મોટો ખુલાસો. 85 માંથી 76 સર્વે નંબર નકલી હુકમથી એને કરાયાનો પર્દાફાશ. દાહોદ જિલ્લામાં નકલી અને હુકમના વિવાદને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે સૌથી મોટો ધડાકો તપાસમાં થયો છે. કલેક્ટરે બનાવેલી સમિતિએ તપાસ કરતા અનેક ભેદ ખુલ્યા છે. બાકી રહેલા 85 માંથી 76 સર્વે નંબર નકલી હુકમથી એને કરાયા હોવાનો પર્દાફાશ થયો છે. 9 સર્વે નંબરના જ હુકમો સાચા નીકળ્યા. તાલુકા પંચાયત અને સિટી સર્વેના નકલી હુકમો મળ્યા. નકલી અને હુકમોના કૌભાંડમાં 219 શંકાસ્પદ સર્વે નંબરમાંથી 134 સર્વે નંબરો મામલે જુદા જુદા 4 ગુના દાખલ કરવામાં આવ્યા. બાકી રહેલા 85 સર્વે નંબરના કાગળો જ નહીં મળતા હોવાની વાતથી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. 5 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જય સ્વામિનારાયણના નાદથી ગુંજશે. સુવર્ણ મહોત્સવને લઈને ફ્લાઇટના ભાડા આસમાને. પ્રમુખ સ્વામી મહોત્સવ બાદ સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થાના બીજા સુવર્ણ મહોત્સવમાં ઇતિહાસ રચાશે. 5 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જય સ્વામિનારાયણ નાદથી ગુંજી ઉઠશે. 5 ડિસેમ્બરના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે બીએપીએસ કાર્યકર્તાઓનો સુવર્ણ મહોત્સવ, જેમાં 1 લાખથી વધુ સ્વયંસેવકો ભાગ લઈ ઇતિહાસ રચશે. દેશ વિદેશથી બીએપીએસના કાર્યકર્તા આવશે. આમ પણ નવેમ્બર ડિસેમ્બરનો મહિનો પ્રવાસનો મહિનો ગણાય છે. પ્રસિદ્ધ રણોત્સવ માટે પણ બહારથી લોકો આવતા હોય છે, એટલે નવેમ્બર ડિસેમ્બરમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટો ફૂલ થઈ જતી હોય છે. તેમાં પણ દિલ્હી અને મુંબઈની ફ્લાઇટના ભાડા સામાન્ય દિવસમાં 3-6 હજાર હોય છે. આ કાર્યક્રમ દરમિયાન 10-12 હજાર વન વે ભાડું છે. અમેરિકા લંડનથી આવતી ફ્લાઇટનું ભાડું 1.25 લાખથી 1.5 લાખ હોય છે, જે આ કાર્યક્રમ આસપાસ 1.5 લાખથી 2 લાખ આસપાસ થઈ ગયું છે. ધંધુકાના આખરુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ વિરાસત લોકકલા સંગ્રહાલય શરૂ. ધંધુકાના આંકરુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ વિરાસત લોકકલા સંગ્રહાલય બનીને તૈયાર થઈ ગયું છે, જેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું. અમદાવાદના ધંધુકાના આંકરુ ગામે વિરાસત એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું. ઉદઘાટન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, વજુભાઈ વાળા સહિત અનેક રાજકીય સામાજિક મહાનુભાવોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી. આ મ્યુઝિયમને બનાવવા પાછળ 3 વર્ષનો સમય લાગ્યો. એક અસલ લોકકલા અને લોક સંસ્કૃતિ ઉજાગર કરતું અનોખું મ્યુઝિયમ તૈયાર કરાયું. વિરાસત લોકકલા સંગ્રહાલયમાં હડપ્પન સંસ્કૃતિકાળના અને કચ્છના માટીકામના કલાત્મક વાસણોના નમૂનાઓ, ગુજરાતના લોક કલાકારોના કાર્યક્રમોની જીવંત તસવીર, ગુજરાતના લગભગ પ્રતિષ્ઠિત ચિત્રકારો, મોગલ સમયથી માંડીને ભારતના વિવિધ રાજ્યોના રાજવીઓના પ્રાચીન સિક્કાઓ તેમજ રાજવીઓની વિરાસત અને કલાપ્રિયતા પરના 100 ઉપરાંત પુસ્તકો જોવા મળશે. આખરુ ગામના ખેડૂત પુત્રની દિલ્હીના દરબાર સુધીની યશસ્વી અને અનેક પ્રેરક જીવનયાત્રા પ્રદર્શિત કરવામાં આવી છે. વિરાસત મ્યુઝિયમ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. જામ ખંભાળિયામાં તંત્રના પાપે વાહન ચાલકો પરેશાન. કેનેડી પુલ બાદ ડાયવર્ઝન પણ ધોવાયું. જામ ખંભાળિયા નગરપાલિકા લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થયું છે. તંત્રના પાપે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. જામ ખંભાળિયામાં આવેલા 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત હાલતમાં છે, જેને છેલ્લા 1.5 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે અને નદીના પટમાં ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી બ્રિજનું કામ પૂર્ણ થયું નથી. ત્યારે નદીમાં પાણી આવતું હોવાથી ડાયવર્ઝન પણ હવે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ડાયવર્ઝનમાં કાદવ, કિચડ અને ખાડાનું સામ્રાજ્ય હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓને અકસ્માત
બરબાદ થવાનો ભય સતાવી રહ્યો છે. આ ડાયવર્ઝન વ્યવસ્થિત રીતે બનાવવા અનેક વખત આસપાસની સોસાયટીના લોકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે, પરંતુ કોઈ જ કાર્યવાહી ન થતા લોકો તેમજ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખંભાળિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો અને સોસાયટીના રહીશોની હાલત ખરાબ થઈ ગઈ છે. અહીં વાહનો ફસાતા નજરે પડે છે, અમુક વાહનો ફસાતા ધક્કા મારવા પડે છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે વાહન ચાલકો તેમજ આસપાસની સોસાયટીના લોકોએ પાક્કું ડાયવર્ઝન બને તેવી માંગ કરી છે. કિશોદના અજાબની કોમલના જજ્બાને સલામ. પત્નીએ આર્મીમાં જોડાઈ સ્વર્ગસ્થ પતિનું સપનું પૂર્ણ કર્યું. પોતાના પતિનું સ્વપ્ન પૂરું કરવા પત્નીએ પોતાના પતિને આપી અનોખી શ્રદ્ધાંજલિ. આર્મીમાં ફરજ બજાવતા પોતાના પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પત્નીએ આર્મી જોઈન કરી. વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદના અજાબના કરણી ગામની. કોમલ મક્કા આર્મીમાં જોડાયા છે. તેમના પતિ મહેશસિંહ મક્કા આર્મીમાં હતા. 2 ઓક્ટોબર 2021 રોજ આસામમાં ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં તેઓ શહીદ થયા. પતિનું નિધન થતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને કોમલ મક્કા પોતાના 5 વર્ષના પુત્ર સાથે એકલા થઈ ગયા હતા. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં શું કરશે એ માટે તેઓ સતત વિચારતા હતા. પતિના ગયા પછી જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પણ મનને મક્કમ બનાવી લીધું હતું. 5 વર્ષના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે અને દેશ સેવા માટે આર્મીમાં જોડાવાનું નક્કી કર્યું. પતિના અધૂરા સપના પૂરા કરવા તનતોડ મહેનત કરી. કોમલ મક્કાએ 5 વર્ષના પુત્રનું ઉજળું ભવિષ્ય બનાવવા એકના એક પુત્રને 11 મહિના અળગો કરી રાજસ્થાનના અલવરમાં ટ્રેનિંગ લીધી. બાદમાં પતિના સ્થાને જ દેશ સેવામાં જોડાયા, જેઓ હાલ લખનૌ ખાતે ફરજ પડશે. પોતાના પતિની શહીદી બાદ આર્મીમાં જોડાઈ દેશ સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ધ્રાંગધ્રાના શિલ્પકારે પથ્થરમાંથી બનાવ્યો 50 કિલો વજનનો કાચબો. તમે ક્યારે પથ્થર પાણીમાં તરતો જોયો છે અને એ પણ 50 કિલોના વજનની સાથે? આજે અમે તમને એક એવા શિલ્પકાર વિશે જણાવીશું કે જેવો જાણે પથ્થરમાં પ્રાણ ફૂંકતા હોય તેમ પથ્થરથી જળચર પ્રાણીઓની કૃતિઓ બનાવે છે અને ત્યારબાદ એ કૃતિઓને પાણીમાં તેઓ તરાવે પણ છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. પથ્થરોમાંથી બનાવેલ વિવિધ કૃતિઓ જેવી કે બતક, મગર, કાચબો, શિવલિંગ, હોડી, જે 300 ગ્રામથી લઈને 50 કિલો જેટલું વજન હોવા છતાં પણ પાણીમાં સરળતાથી તરે છે, જેથી આવી કૃતિઓની સમગ્ર દેશમાં ભારે માંગ રહે છે. ધ્રાંગધ્રામાં રહેતા વિજયભાઈ સોમપુરા અને તેમનો પરિવાર વર્ષોથી પથ્થરોમાંથી વિવિધ મૂર્તિઓ તેમજ મંદિરોના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલો છે. થોડા વર્ષ પહેલા જ વિજયભાઈને વિચાર આવ્યો કે રામ સેતુમાં જે રીતે પથ્થરો તરે છે તેવું કંઈક કરવું છે. બસ આ વિચારની સાથે તેમણે પોતાની કળા અને વિજ્ઞાનના સમન્વયની સાથે મહેનત શરૂ કરી અને બાદમાં તેમનો આત્મવિશ્વાસ દ્રઢ બનતા વિજયભાઈને થોડા સમયમાં જ સફળતા મળી અને આ અનોખી કૃતિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી તેઓએ નોંધાવી છે. કોલ્ડવેવ માટે તૈયાર થઈ જજો, 2 દિવસ બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટા ભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી, ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે, 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જોકે ડિસેમ્બરમાં હાડ થીજાવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. આને વાલા દિન મેં 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ડાઉન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. શિયાળામાં ઠંડીની સાથે માવઠું પણ ધ્રુજાવશે, સ્વેટરની સાથે રાખજો રેઇનકોટ તૈયાર. ગુજરાતમાં ઠંડીએ ધીમા પગલે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. 70 ડિગ્રીની નીચે પારો પહોંચી ગયો છે. ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રે હવે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું પડે
તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ 3 દિવસમાં કાતલ ઠંડી પડવાની આગાહી કરી છે, ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી. ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી અંબાલાલે કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વખતે સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખવો પડશે. 20 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે તો નવેમ્બરના અંતમાં ગુજરાતમાં થઈ શકે છે હળવું માવઠું. ડિસેમ્બર અંતમાં પણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. 22-27 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે. ચક્રવાતની અસર મહારાષ્ટ્ર ગુજરાત સુધી થઈ શકે. માર્ચ એપ્રિલમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે. વડોદરામાં બની શોલે ફિલ્મ જેવી ઘટના. ફોનના હપ્તા ન ભરતા ઉઘરાણીથી બચવા યુવાન ટાવર પર ચડી ગયો. હિન્દી ફિલ્મ શોલે જેવા દ્રશ્યો વડોદરાના ડભોઈમાં જોવા મળ્યા, જ્યાં એક વ્યક્તિ ટાવર પર ચડી ગયો. જોકે આ યુવકની હરકત પાછળનું કારણ અલગ છે. મોબાઈલના હપ્તા બાઉન્સ થતા યુવકે તાઇફો કર્યો અને જારોલા વાડી પાસે આવેલા મોબાઈલ ટાવર પર ચડી ગયો. મોબાઈલના હપ્તા બાઉન્સ થતા રિકવરી એજન્ટ ઘરે આવી ગયા હતા. પછી તો શું, યુવક તાઇફો કરવા મોબાઈલના ટાવર પર ચડી ગયો. યુવકની આ હરકતથી આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા અને કલાકો સુધી યુવક ટાવર પર જ રહ્યો. જોકે સ્થાનિકોએ મહા મહેનતે સમજાવ્યા બાદ યુવકને નીચે ઉતાર્યો અને તેને ઘરે લઈ જવાયો હતો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લાગ્યા વાહનોના થપ્પા, 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. સુરતના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર કિમ નદીના ઓવરબ્રિજ પર ડામર પાથરવાની કામગીરીને લઈને હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો. 15 કિલોમીટર લાંબા ટ્રાફિક જામનો ડ્રોન નજારો સામે આવ્યો. સુરત જિલ્લામાં પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે કિમ નદીના ઓવરબ્રિજ પર NHAI વિભાગની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી. બ્રિજની એક લાઇન બ્લોક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. નેશનલ હાઈવે 48 પર છેલ્લા 12 કલાકથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે, જેને લઈને વાહન ચાલકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે. ટ્રાફિકથી ત્રાસી જઈને નેશનલ હાઈવે નજીક આવેલા ગામોમાં હવે વાહનો ઘૂસી રહ્યા છે અને પોતાનો સમય વેડફાટ ન થાય તે માટે ગ્રામીણ રસ્તાઓ પરથી સુરત બાજુ જઈ રહ્યા છે. તેમજ કોઈપણ કટમાંથી વાહનો રોંગ સાઈડમાં ન ઘૂસે તે માટે કોસંબા પોલીસના જવાનો દરેક કટ પર ઉભા રહી ગયા છે, જેને લઈને બંને બાજુની લાઇન જામ ન થાય. ત્યારે NHAI વિભાગ ઝડપથી કામગીરી પૂર્ણ કરી હાઈવે ખુલ્લો કરાવે એ હાલ જરૂરી છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ પછી યોજાઈ ચૂંટણી. સરેરાશ 96.39% મતદાન થયું. ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટાની ટક્કર. 28 વર્ષે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ. વર્ષે 10,000 કરોડ રૂપિયાનો બિઝનેસ, 3.32 લાખ શેરહોલ્ડર્સ ધરાવતી બેંકની ચૂંટણીમાં સરેરાશ 96.39% મતદાન થયું. કુલ 332માંથી 320 મત પડ્યા. રાજકોટ, જસદણ, ચિત્તપુર, જુનાગઢ, અમદાવાદ, મુંબઈ સહિતના સ્થળે મતદાન થયું. પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. રાજકોટ ખાતે 196 મતમાંથી 189 મત પડ્યા. સંસ્કાર અને સહકાર પેનલના ઉમેદવારનું ભાવિ મતદાન પેટીમાં કેદ થયું. ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટાની ટક્કર છે. ચૂંટણીનું પરિણામ 19 નવેમ્બરે આવશે. 21 ડિરેક્ટરોમાં સહકાર પેનલના 6 ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા છે. અન્ય 15 ડિરેક્ટરો માટે સહકાર પેનલના 15 ઉમેદવારો છે, જ્યારે સંસ્કાર પેનલના 11 ઉમેદવારો મેદાને છે. જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલ અને કલ્પક મણિયારની સંસ્કાર પેનલ વચ્ચે જંગ છે. નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ધારાસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો. મહત્વનું છે કે 5 ઓક્ટોબર 1953માં 59 સભ્યોએ 5,000 રૂપિયાથી ઓછી મૂડી સાથે સહકારી બેંક શરૂ કરી હતી. વડોદરામાં ભાજપના 2 ધારાસભ્યો જાહેર સભામાં વાકડ્યા. હૈયાની વાત હોઠે આવી ગઈ. વડોદરામાં ભાજપના જ 2 ધારાસભ્યો જાહેરસભામાં જાહેર મંચ પર બાકડી પડ્યા હતા. વડોદરામાં દિવાળી બાદ પ્રસંગ હતો ભાજપનો સ્નેહ મિલનનો, પણ ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ અને ચૈતન્ય દેસાઈ વચ્ચે સદસ્યતા અભિયાનને લઈને વાકયુદ્ધ થયું. બંને ધારાસભ્યોની હૈયાની વાત હોઠે આવી ગઈ. જાહેરસભામાં બંને આમને સામને આવી ગયા. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આખોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનું નામ લઈને આખોટા વિધાનસભાને બનાવેલા સદસ્યો સામે શંકા વ્યક્ત કરીને તપાસનો વિષય છે તેવી ટિપ્પણી કરી. સદસ્યતા અભિયાન સામે સવાલ ઉઠાવ્યા. તેઓએ સસલા અને કાચબાની વાર્તાનું ઉદાહરણ આપીને કાચબો આગળ નીકળી ગયો તેવો કટાક્ષ કર્યો, જેને લઈને અકોટા વિધાનસભા યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ પર પલટવાર કર્યો. વળતો જવાબ આપતા ચૈતન્ય દેસાઈએ જણાવ્યું કે સંશોધનનો વિષય તો એ છે, તમે એ ચિંતા કરો કે તમારા વખતે આ કેમ ન કરી શક્યા. આ રીતે બંને નેતાઓ જાહેર મંચ પર જ હૈયા વરાળ ઠાલવતા રાજકારણ ગરમાયું હતું. જે વધારે વધારે સભ્ય બનાવે છે મોહન, એને બધી ગ્રાન્ટ આપવાની હોય નથી. સૌથી વધારે વોટ આવે સામેની ડિપોઝિટ જાય ને ઓછામાં ઓછા સભ્ય માંજલપુરમાં થાય.
મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન નો ખુલ્લેઆમ બફાટ, જેને મત નથી આપ્યા તેના કામો નહીં થાય. મોરબી જિલ્લા પંચાયતના ચેરમેને જયંતિલાલ પણસુબિયાએ કેમેરા સામે ખુલ્લેઆમ બફાટ કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખુલ્લેઆમ લોકોને કહી દીધું કે ભાજપને મત આપશે તો જ કામ થશે. મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પણસુબિયાને મોરબીના વાવડી ગામે ભક્તિનગર સોસાયટીના રહેવાસીઓએ ઘેર્યા હતા. પ્રાથમિક સુવિધાના કામો ન થતા રોષે ભરેલા લોકોએ ચેરમેનને ઘેરીને સવાલ કર્યા, ત્યારે જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પણસુબિયા ગિન્નાયા હતા અને ખુલ્લેઆમ કહી દીધું કે મત આપો તો કામ થશે, નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી, મત ન આપો તો રોડ માટે રાહ જોતા રહો તેવું કહ્યું. ત્યારે સવાલ એ છે કે હવે સુવિધા મેળવવા માટે ટેક્સ ભરવો મહત્વનો કે મત આપવા મહત્વના? ઠંડી મોડી શરૂ થતા જામનગરમાં જીરુંનું વાવેતર 30 દિવસ મોડું શરૂ થયું. ઠંડી મોડી શરૂ થતા જામનગરમાં જીરુના વાવેતર 30 દિવસ મોડું શરૂ થયું. જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાતા ખેડૂતોએ જીરાનું વાવેતર શરૂ કર્યું. ખેડૂતો મોટાભાગે લાભ પાછમ બાદ વાવણી કરતા હોય છે, પરંતુ ઠંડી મોડી જોવા મળતા એક મહિના બાદ વાવેતર કરી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામે જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે. જોકે કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તેના કારણે મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે, ત્યારે ખેડૂતો જીરાનું સારું વાવેતર થાય અને સારા ભાવ મળે તેવી આશા રાખી બેઠા છે. બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં લાલિયાવાડી, કિસાન સંઘના આક્ષેપો. સરકારે ટેકાના ભાવથી મગફળીની ખરીદી તે શરૂ કરી દીધી, પરંતુ બનાસકાંઠામાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ લાગ્યો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આ આરોપ લગાવાયો છે. દાવા પ્રમાણે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે પાલનપુરમાં 2 સેન્ટર તો ફાળવ્યા છે, પરંતુ એક જ સેન્ટર પર ખરીદી થાય છે. આથી ખરીદીની કામગીરી ધીમી ચાલી રહી છે અને ખેડૂતોએ